धोरण चार ना साइड गणित स्वाध्याय अध्याय घड़िया ने भागाकार दरेक बाळको ए घड़िया मोढे करी दीधा हशे हवे तो आपणे 20 एका सुधी घड़िया मोढे करवा आप्या छे आपणे हवे आगळनो प्रश्न समजीए कि प्रश्न 12 उदाहरण जे तमने आपेलू छे ए प्रमाणे आपणे दाखला करवाना छे भागाकार तो आपणे शीखी गया छे अने दरेकने आवडे छे के छतां भी आपणे फरी एक वखत रिविजन रूपे दाखला करी लईए कि 90 भाग्या 6 तो 6 एटला में घड़ियो बोलवानो के एक रकम थी भाग चाले छे जो एक रकम थी भाग ना चाले तो बे रकम लेवो तो 6 एका 6 9 मां नीचे लखवाना 6 9 मां थी 6 ने શું કરવાનું બાદ કરવાનું 9 मां थी 6 થાય તો 3 ઉપર થી ઉકાળ્યો 0 હવે 30 આવે ત્યાં સુધી તમારે 6 નો ઘડિયો બોલવાનો તો 6 5 ને 30 તમને જો ઘડિયા આવડતા હોય તો ભી તમને મોટે આવડી જાય કે 15 6 કેટલા થાય તો કે 90 થાય હવે જે તમારો જવાબ 15 આવ્યો એને તમારે કેવી રીતે લખવાનો છે કે 5 10 15 આ તમારો જવાબ થયો જવાબ તો 15 જ છે આપણો પણ આપણે એને કેવી રીતે લખવાનો કે 5 10 15 હવે બીજો દાખલો સમજીએ 85 5 તો 5 માંથી 5 જાય તો 3 પછી ઉતાર્યો 5 હવે 35 આવે ત્યાં સુધી તમારે 5 નો ઘડિયો બોલવાનો તો 5 6 35 બાદબાકી કરો તો 5 માંથી 5 જાય તો 0 3 માંથી 3 જાય તો પણ 0 જવાબમાં શું લખવાનું તમારે 7 10 17 રીત તો તમારી સેમ જ છે ભાગાકાર નહીં કે જે રીતે આપણે દાખલા ગણીએ છીએ એ જ રીતે તમારે દાખલો ભાગાકારનો કરવાનો છે પણ જવાબ કેવી રીતે લખવાનો તો એ તમારે અલગથી અલગ રીતે બતાવવાનો છે 64 ભાગ્યા 4 તો 4 એકા 4 6 માંથી 4 છે તો 2 ઉપરથી ઉતાર્યો 4 4 6 24 બાદબાકી કરો 4 માંથી 4 છે તો 0 2 માંથી 2 છે તો 0 જવાબ શું આવ્યો તમારો 16 6 10 16 ખ્યાલ આવ્યો દરેકને કે કેવી રીતે આપણે દાખલો ગણવાનો છે હવે અહીંયા અત્યાર સુધી આપણી પાસે બે રકમ હતી તો આપણે એક રકમનો ભાગ ચલાવતા હતા હવે તમારે રકમમાં 3 રકમ છે કે 102 તો 3 સંખ્યા થઈ તો તમારે 3 એકાનો ઘડિયો બોલો તો 1 ના આવે તો તમારે બે રકમથી ભાગ ચલાવવાનો તો 10 છે તો 3 ના ઘડિયામાં 10 સુધી બોલવાનું કે 10 આવે ત્યાં સુધી એનાથી વધવું જોઈએ નહીં એનાથી રકમ આગળ નહીં જવાનું તમારે તો 3 કરી 9 કેમ 3 4 5 વધી જશે 0 માંથી 9 ના જાય માટે શું લેવાનો 10 કો અને 1 ની ઉપરથી 10 કો લીધો તો 1 ઓછો કરો તો 0 હવે 10 માંથી 9 જાય તો કેટલા વધે 1 વધે અને ઉપરથી ઉતાર્યો 2 તો હવે 12 આવે ત્યાં સુધી તમારે બોલવાનું તો કે 3 6 12 જવાબ શું આવ્યો તમારો 34 તો તમારે અહીંયા શું લખવાનું છે જવાબમાં 4 30 34 પાંચમો દાખલો જોઈએ આપણે 8 નો ઘડિયો બોલવાનો 17 આવે ત્યાં સુધી 8 8 8 2 16 અને 8 કરી 24 તો 17 કરતા 24 વધી ગયું તો શું લખવાનું ઉપર 2 લખવાના અને 8 2 ને 16 7 માંથી 6 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 6 હવે 8 ના ઘડિયામાં 16 ક્યારે આવશે તો કે 8 2 16 જવાબ તમારો 22 આવ્યો 2 20 22 બરોબર દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ કે જવાબમાં તમારે ડિફરન્ટ કેવી રીતે લખવાનું છે કે જવાબ 22 છે તો 22 કેવી રીતે થાય તો કે 20 વત્તા 2 બરાબર 22 અહીંયા 10 આવતા હતા તો આપણે 10 વત્તા 6 કર્યા અહીંયા આગળ 30 આવ્યા તો 30 વત્તા 4 કર્યા અહીંયા આગળ 20 આવે છે તો 20 વત્તા 2 હવે આપણે જોઈએ દાખલા નંબર 6 135 ભાગ્યા 9 તો 9 ના ઘડિયામાં 13 આવે ત્યાં સુધી બોલો તો 9 એકા 9 9 2 18 તો 18 તો વધી ગયા તો 9 એકા 9 3 માંથી 9 ના જાય માટે અહીંયા શું મૂકવાનો 10 કો 10 ના કેટલા લખવાના 13 લખવાના એ કેવી રીતે આવ્યો આગળથી 1 ઉપરથી 0 13 માંથી 9 બાદ કરો 4 વધ્યા
5 માં 5 છે તો 0 અને 4 માં 4 છે તો પણ 0 જવાબ શું આવશે 5 7 10 બરાબર 15 દાખલા નંબર 17 195 ભાગ્યા 15 15 એકાનો કર્યો બોલો કે 15 એકા 15 15 નું 30 તો 30 તો વધી ગયા 19 કરતા તો હવે આપણે કયો ભાગ ચલાવીશું 15 એકા 15 9 માંથી 5 જાય તો કેટલા બચશે 4 ઉપરથી ઉતાર્યો 5 15 ના 3 માં 45 કેટલા આવશે 15 3 45 5 માંથી 5 જાય તો 0 4 માંથી 4 જાય તો 0 જવાબ આવ્યો તમારો 3 વત્તા 10 બરાબર 13 બરોબર આ તમારો જવાબ છે હવે તમે જુઓ દાખલા નંબર 8 320 ભાગ્યા 20 20 એકા 20 20 2 40 તો 40 વધી ગયા તો આપણે અહીંયા શું લખશું 20 એકા 20 ઉપરથી ઉતારો 2 3 માંથી 2 જાય તો 1 હવે તમે આ જુઓ તો અહીંયા તો 5 છે અને 20 છે તો તમારો ભાગ ચાલશે કે નહીં ચાલે તમે એ જુઓ ના ચાલે તો હવે અહીંયા આગળ તમે એની ભાગ ન ચાલે એની શું લખશો ઉપરથી ઉતારો એની શું તો 20 6 120 જો તમે આ રીતે ગણો તો 0 2 માંથી 2 જાય તો 0 હવે તમે આપણે દાખલો આ રીતે સાચો છે કે ખોટો છે જો તો તમને ખબર પડે કે તમારે એકમની આ શું મૂકવાની કે નહીં મૂકવાની તો તમે એનું ગુણાકાર કરો કે એકમની શું 4 2 12 12 નો 2 કા 2 ને 3 જો અને 16 ગુણ્યા 20 કરો બોલો કયો દાખલો તમે આપણે શીખ્યા છે કે એ ભાગ ન ચાલે એને 16 મૂકવાની તો ક્યારે ને મૂકવાની અને ક્યારે મૂકવાની એ માટે થઈને તમને આ રીતે કરાવ દાખલો તો અત્યારે તમારે અહીંયા જુઓ તો તમારે આ ભાગ ન ચાલે એને 16 મૂકવાની નથી બરોબર તમે એની મેં ગુણાકાર રીતે પણ તમને સમજાયું કે તમે જો તમારો દાખલો સાચો છે કે ખોટો છે એ તમારે આવી રીતે ગણિત જોવાનું એટલે તમને ખ્યાલ આવે કે આપણે એકમની શું જ્યારે મૂકવાની આવે છે ત્યારે દરેક બાળકોમાંથી જેને નથી ખ્યાલ આવતો એ લોકો આવી ભૂલ કરે છે કે અહીંયા 12 આવી ગયા તો ગુજરાત ઘડિયામાં 12 ના આવે તો શું કરશે ભાગ ન ચાલે એને શું મૂકી દેશે બરોબર તો એ તમારે શું મૂકવાની છે કે નથી મૂકવાની એ તમારે જોવાનું છે બરોબર તો તમે હવે આપણે ગુણાકાર રીતે બી આપણે જોયું કે એમાં આપણે મૂકવાની આવતી નથી એટલે જ્યારે તમે ભાગ ન ચાલે એની શું મૂકો તો તમારો દાખલો સાચો છે કે ખોટો એ કે તમારે અહીંયા આગળ બાજુમાં ગુણાકાર કરીને જોઈ જોવાનું એટલે આપણો દાખલો ખોટો પડે નહીં એ તમને એ સમજાવવા માટે થઈને તમને એ રીત બતાવી શું આવશે અહીંયા 2 વત્તા 10 બરાબર 12 દાખલા નંબર 9 7 ના ઘડિયામાં 21 કેટલા આવશે તો કે 7 તરી 21 1 માંથી 1 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 અને ઉપરથી ઉતાર્યો 7 7 એકા 7 0 7 માંથી 7 જાય તો 0 તમારો જવાબ શું આવ્યો 31 કેટલી રીતે આવ્યો 1 વત્તા 30 બરાબર 31 192 ભાગ્યા 16 16 એકા 16 9 માંથી 6 જાય તો 3 1 માંથી 1 જાય તો 0 ઉપરથી ઉતાર્યો 2 તો કે 16 2 32 2 માંથી 2 જાય તો 0 3 માંથી 3 જાય તો 0 2 વત્તા 10 બરાબર 12 દાખલા નંબર 11 જુઓ 12 એકા 12 12 2 24 27 ની નીચે 24 લખો 7 માંથી 4 જાય તો કેટલા વચ્ચે 3 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 6 તો 12 તરી 36 તમને કહેવામાં આવ્યું છે કે તમારે ઘડિયા 20 સિક્કા સુધી મોડે કરવાના તો જ તમને આ દાખલા આવડશે જો ઘડિયા મોડે નહીં કરો તો તમને ગુણાકાર કે ભાગાકાર એક પણ આવડશે નહીં એટલે તમારે લેસનમાં દરરોજે 2-2 ઘડિયા લખીને મોડે કરશો તો પણ થઈ જશે દર વખતે હું કહું છું આજનું તમારું લેસન છે કે આજે લખાવેલા જે દાખલા છે એ સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં
લખવાનું. ઘડિયા મોઢે કરેલા હશે તો તમારે જોવાની પણ જરૂર નહીં પડે અને તમે જાતે પણ ગણી શકશો. બરોબર, દરેક વિદ્યાર્થી મિત્રોને આ જવાબ કેવી રીતે લખ્યો એ ખ્યાલ આવી ગયો હવે. તો આ રીતે તમારે દાખલા ગણવાના છે.